હત્યા કરીને ખાટલા નીચે સંતાડી દીધી હતી તેની લાશ તો સમગ્ર બનાવ બાદ ગામમાં ભારે રોષ છે સ્થાનિકોએ નરાધમ જયંતિ પરમારને પકડી પાડ્યો છે તો હાલે સમગ્ર બનાવ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત થયા છે પોલીસને મળેલી હકીકત મુજબ ગઈકાલે ગામના એક પરિવારની ચાર વર્ષની દીકરી ગુમ થઈ હતી જે બાદ પરિવારે શોધખોળ હાથ ધરી હતી જેમાં દીકરી ભોગ બનનાર દીકરીના પિતાના જ મિત્રના ઘરે રમવા ગઈ હોવાનું સામે આવ્યું હતું તે બાદ પરિવારજનોએ મિત્રના ઘરે તપાસ કરી

અને પકડી અને એની પૂછપરછ કરતો એ આ દીકરી એને પોતે ઘરમાં લઈ જઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું છે અને દીકરીને ત્યાં મારી એનું મૃત્યુ નિપજાવી અને પછી એ એના ઘરની અંદર જ ખાટલાઓની આડસ નીચે એને સંતાડી દીધેલી હતી દીકરી છે એ દીકરીના પિતાશ્રી અને આરોપી બંને મિત્રો હતા અને આ દીકરી અવારનવાર આરોપીના ઘરે જતી આવતી હતી જેથી આ દીકરી અને અને એ પોતે લઈ તપાસ અધિકારીને વાત કરી છે પરંતુ આરોપી પકડાઈ ગયો છે અને વહેલામાં વહેલી તકે ચાર્જશીટ થાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા થાય તેવા પ્રયા તેવા પ્રકારનો હું પ્રયાસ કરું છું પ્રયત્ન કરું છું અરવલ્લી જિલ્લામાં માનવતાને કરતી ઘટના સામે આવી છે ખાસ કરીને જે છેવાડાના ગામડાઓ છે બોર્ડર વિસ્તારના રાજ્યના ત્યાં આ પ્રકારની ઘટનાઓ મુખ્યત્વે જોવા મળતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકામાં જે પ્રકાર ચાર વર્ષની બાળકી ઉપર જગન્ય કૃત્ય આચરવામાં આવ્યું છે આપણે જ્યાં હાજર છીએ ત્યાં બાળકીનો મૃતદેહ રાખવામાં આવ્યો છે વિશ્વાસના સંબંધમાં મિત્રતામાં બાળકીને આરોપી પોતાના ઘરે લઈ ગયો અને ત્યારબાદ તેના ઘરે જ બાળકીને પીખી નાખી અને તેના ઉપર બળાત્કાર ગુજારી અને તેની હત્યા કરી દેવામાં આવી અને ત્યારબાદ કહી શકાય કે ઘટનાએ જે પ્રકારનું સ્વરૂપ ધારણ કર્યું કે જિલ્લામાં હાલ ચકચાર મથાવતી આ ઘટના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે પરંતુ જે પ્રકારની આ ઘટના બની છે તેના જે માહોલ બન્યો છે જિલ્લામાં કહી શકાય કે સંવેદનશીલ જે માહોલ છે હાર્દિક પટેલ ન્યુઝીન ગુજરાતી ધનસુરા અરવલ્લી અને હવે વાત કરીએ સ્વાન ના જીવલેણ હુમલાની તો રાજ્યમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે ત્યારે સુરત દિંડોલીમાં ત્રણ વર્ષની બાળકી પર સ્વાને હુમલો કર્યો છે ઘર પાસે રમી રહેલી બાળકીને સ્વાને બચકું ભર્યું છે શ્વાનના આતંકથી લોકોમાં રોષનો માહોલ છે તો અચાનક પાછળથી સ્વાને બચકું ભર્યું હતું ત્યારે હાલ માતા પિતાએ બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ સારવાર હેઠળ લઈ આવ્યા છે તો ફરી એકવાર શ્વાનનો આતંક નજરે પડી રહ્યો છે દિંડોલીમાં ત્રણ વર્ષની બાળકી પર સ્વાને હુમલો કર્યો છે घर तो पास से रमी रह रहलिया बाळकी ने स्वाने बशकू भरियो होतो तेरे स्वानना आतंक थी लोकोमा रोष जोवा मडी रहो छे बहुत आतंक है कुछ कहा नहीं जाएगा क्योंकि वहाँ पर इधर बहुत दुकान है ऐसा चिकन निकल का इसको वजह से ज्यादा उधर कितना ज्यादा हो गए हैं पूरे की महानगर वाले आते हैं कि नहीं बहुत कम आते हो आते हैं लोगों ने पर्याय

બીજી બાજુ સુરતમાં વધુ એક યુવકના હાર્ટ એટેકથી મોતની શંકા સેવાઈ રહી છે સલાબતપુરામાં એકતાલીસ વર્ષના યુવકનું મોત નીપજ્યું છે રાત્રે જમ્યા બાદ છાતીમાં દુખાવો પડ્યો હતો છાતીમાં દુખાવો પડતા પલંગ પરથી ઢળી પડ્યા હતા તો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં તેઓને ખસેડવામાં આવ્યા હતા તેની મૃતક વિજય પંડિત લુમ્સના કારખાનામાં કામ કરતા હતા જ્યાં ફરત પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે જો કે હાલમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવે છે તો પોસ્ટમોર્ટમ બાદ જ રિપોર્ટમાં મોતનું સાચું કારણ બહાર આવી શકે છે तो मेरे जीजा थे उनको छाती में दर्द होने लगा था और उनको वामिट जैसे हुई उनका हल्का था हार्ट अटैक जैसा हुआ था ऐसा उसके बाद हम तो घर पे थे फिर एक सौ आठ को फोन किया और बुलाया घर पे तो वो लोग ने बोला कभी ऐसा कुछ है नहीं तो भी हम लोग दवा खाने लेके आए इधर तो। यहाँ पे तो बोला अभी कुछ नहीं है ऐसा बोला તો આ તરફ અમરેલીની એક શાળાના શિક્ષિકાએ અનોખી ઓનલાઇન ગેમ્સ બનાવી છે પોતાના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી થાય તેવી ઓનલાઈન ગેમ્સ બનાવી છે પરંતુ આ તમામ ગેમ્સ ગુજરાતના વિદ્યાર્થીને પણ લાભ આપશે અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જયસિંહ પરા કન્યા શાળાના શિક્ષિકા શીતલબેન મકાણી દ્વારા આઠસો ને નેવ્યાસી એજ્યુકેશનલ ગેમ્સ બનાવાય છે આ ગેમ્સ શાળાની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે આ ગેમ્સ માત્ર એક શાળા પૂરતી મર્યાદિત નથી ગુજરાતમાં કે દુનિયામાં કોઈપણ ખૂણામાં આ ગેમ્સ દ્વારા ગુજરાતી કે પછી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ

આખા વિશ્વના બધા બાળકોને ફાયદો થાય એવી છે કારણ કે આ થી આપણને યાદ રાખવામાં મુશ્કેલી નથી પડતી વાત કરીને સમાચાર તો પહેલી જાન્યુઆરીએ રાજ્યમાં વિવિધ સ્થળે હજારો લોકો દ્વારા સૂર્ય નમસ્કાર કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવશે ત્યારે મોઢેરા સૂર્યમંદિર સહિત રાજ્યના વિવિધ એકસો આઠ સ્થળે આ કાર્યક્રમ યોજાશે જેમાં પાટનગરમાં કુલ સાત સ્થળે મોટી સંખ્યામાં લોકો સૂર્ય નમસ્કાર કરશે તો કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ સ્થળ પર એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમ ઉપસ્થિત રાખવામાં આવી છે સૂર્ય નમસ્કાર એક સમગ્ર રાજ્યમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે રાજ્યકક્ષાનો કાર્યક્રમ આપણો મહેસાણા મુકામ માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં થવાનો છે જ્યારે જ્યાં સુધી આપણા જિલ્લાનો સવાલ છે આપણે કોર્પોરેશન વિસ્તારમાં છ અને આપણા કંથારપુર વડ જે આપણા ગ્રામ્ય વિસ્તાર છે એમાં એક કાર્યક્રમ સાથે કુલ સાત કાર્યક્રમ આપણે કરવાના છીએ આ તરફ સુરતવાસીઓ માટે આનંદના સમાચાર સુરત જિલ્લાના મહુવા ખાતે નહેર વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રીના હસ્તે જિલ્લામાં અંદાજે છત્રીસ પોઈન્ટ સત્તાણું કરોડના ખર્ચે નહેરના આધુનિકરણના કામોનું ખાત ખાતમુહૂર્ત કરાયું હતું તો સુરત જિલ્લામાં ઉલપાડ કામરેજ બારડોલી મહુવા પલસાણા ચોર્યાસી માંડવી અને માંગરોળ તાલુકામાં ત્રેવીસ જેટલા નહેર આધુનિકરણના કામોનું ખાતમુહૂર્ત કરાયું છે તો આ તરફ છેવાડાના વિસ્તાર સુધીમાં પૂરતા પ્રમાણમાં ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળી રહેશે સાથે જ તે પણ તેમણે જણાવ્યું છે આ સાથે રાજ્યમંત્રી મુકેશ પટેલે સિંચાઈના અધિકારીઓને એજન્સી પાસે યોગ્ય કામ લેવા પણ ટકોર કરી હતી બીજી બાજુ અને ગુણવત્તા નહીં જળવાય તો એજન્સીને બ્લેક લિસ્ટ પણ કરી દેવા તેઓએ જણાવ્યું છે આજે અડતાળીસો આડત્રીસો લાખ રૂપિયાના નેહર રિપેરિંગના કામો થવાના છે ત્યારે આપણે જોયું છે કે ડેમની અંદર વધારાનું પાણી જે બહાર વહી જતું હતું એના માટે પણ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા પટેલ સી આર પાટીલ સાહેબે સુરતની અંદર એક ગવિયર પાસે બેરોજનું પણ આયોજન કર્યું છે તો આ તરફ ભાવનગરના રાજનેતાઓ પ્રજાના બે કરોડ રૂપિયાનો વેડફાટ કર્યો છે દોઢ વર્ષ પહેલા પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રવાસન વિભાગની ગ્રાન્ટમાંથી શહેરના બોર તળાવમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો મ્યુઝિકલ ફાઉન્ટેન ફુવારો ભાવનગર જાહેરાત રૂપે ભેટ આપી હતી પરંતુ આજ દિન સુધી આ મ્યુઝિકલ ફાઉન્ટેન ફુવારાને શરૂ કરવાનું મુહૂર્ત નથી આવ્યું ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ સરકારની કામગીરીની નિંદા કરી હતી પ્રવાસન વિભાગ તરફથી બે કરોડની ગ્રાન્ટ લાવી અને તરતા કલરવાળા ફુવારા મૂક્યા હતા ભાવનગરના પ્રજાધનોમાં મૂક્યા હતા અભિનંદન દીય છે આ ફુવારા મૂક્યા પછી એક વર્ષ પછી પણ તરતાના તરતા અને બંધની બંધ હાલતમાં છે એનો મતલબ સ્પષ્ટ થાય છે કે આ ફુવારા પાછળ બે કરોડનું ભોર્ણ કર્યું નાખ્યું છે આપણે મહાનગરપાલિકામાંથી ફક્ત એ સ્થળે એ સ્થળ સારું હોય અને ત્યાં લોકોની વધારે અવરજવર હોય અહીંયાથી સ્થળ સૂચવવામાં આવ્યું છે પરંતુ ત્યાં આગળ તમામ કામગીરી પ્રવાસન વિભાગ હસ્તક છે એની ગ્રાન્ટ પણ એમને આપવામાં આવે છે એનું સુપરવિઝન પણ એમના દ્વારા કરવામાં આવવાનું છે અને ભવિષ્યમાં જે કાર્યરત થશે તો શરૂઆતના એક વર્ષનું ઓએન્ડએમ એ લોકો જેમને આપશે એ મુજબ અને ત્યાર પછી મહાનગરપાલિકાને હેન્ડઓવર કરવામાં આવનાર છે અત્યારે તો કામ ત્યાં ચાલુ છે અને ટૂંક સમયમાં પૂર્ણ પણ થઈ જશે